કોસ મૂળ નથી પરંતુ શું છે
છે આ ચલ પૂજનિયું અને આ જે ચલ પૂજનિયું છે એ કોના કોન્ટેક્ટમાં આવે છે અહીંયા પણ આપણે એવું રાખીએ કે કોન્ટેક્ટમાં આવે છે પણ આ બહાર નથી નીકળતું યાદ રાખજો હું તમને સમજાવવા માટે કહું છું આ છે એ ચલ પૂજનિયું છે એ માનો કે આ ચલ પૂજનિયું છે અહીંયાથી અહીં આવી એરો બતાવી દઈએ અને આ બાજુથી આ શું છે એનો અંડકોષ હવે જો તો હવે ખાસ તમારે જોવાનું છે
તમારું શું થશે? જર્મિનેશન છે એકદમ ઈઝી સાયકલ. મે તમારી સામે આખી આખું એનું જીવન ચક્ર મૂકી દીધું. તમે એક વસ્તુ વિચારજો, એના જીવનમાં બે તબક્કાઓ આવ્યા છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે છે એના લાઈફનો કેવો તબક્કો છે? જન્યુજનક. કેવો તબક્કો છે એનો? જન્યુજનક. અને અહીંયાથી લઈને અહીંયા સુધીનો છે આ બીજા અણુજનક. એસિડિક પાણીથી શું થાય? અમુક દ્રવ્યો રસાયણો છે એ નીકળતા હોય,
અલ્ટીમેટલી સાવ આપણી ગુજરાતી ભાષામાં કહું ને તો કોઈ વનસ્પતિના પાંદડાઓ ને પછી કોઈ ડાળીઓની બૈડું હોય ને એસિડિક પાણી હોય અને એને કોહળાવે આખે કોહવાળો વડાકનો સડાવે બરાબર અને જે લોચો બને ને આખો બરાબર જે આખો એમ લોચો બની જાય એક આખો જથ્થો બને બરાબર એને કહેવામાં આવે પિત અને એ શું છે સ્ફેગ્નમ સ્ફેગ્નમ તમને ઉદાહરણ આપ્યું આ સ્ફેગ્નમ જ છે જે ટટ્ટાર રહી શકતી હોય એવી વનસ્પતિ અલ્ટીમેટલી ધેટ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ મોસ બે પ્રકાર પાડશું આપણે અહીંયા દ્વિઅંગીના મોસ અને લિવર તો ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ મોસ ઓકે બટ એનો ઉપયોગ ક્યાં થાય એક તો તમને ખબર છે કોઈ પણ જગ્યા સડી ગઈ હોય જગ્યા મીન્સ કે જે વનસ્પતિના ભાગો સડી ગયા હોય કોહવાયેલા હોય તો એનો સૌથી ઇમ્પોર્ટન્ટ ઉપયોગ છે ખાતર તરીકે અને સૌથી સારામાં સારો ઉપયોગ કયો છે ખાતર તરીકે બીજો જો કોઈ એનો ઉપયોગ છે બરાબર એ બળતણ તરીકેનો છે બીજો ઉપયોગ કયો છે એનો બળતણ તરીકે એટલે કે જે આ પિંડ છે એટલે કે જે સ્ફેગ્નમ વનસ્પતિ છે એનો આવો પણ ઉપયોગ થઈ શકે છે ક્લિયર થાય છે ઉપરનું રિમૂવ કરી શકું બરાબર ચલો આપણે બુદ્ધિ સાયકલ ચાલુ કરી છે તો યાદ રાખજો વિદળ તો બુદ્ધા હશે તો ડાયરેક્ટ કે એનું ક્યાંય ગમશે જેથી કરીને તેનો ઉપયોગ સ્થળાંતરણ માટે થાય છે આ કોઈ
જો માનો કે કોઈ કોઈ પણ ઘટક છે તમારે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવું છે તો ઈ તમે એને ન્યાસ સુધી ટ્રાન્સપોર્ટ કરવા માંગો છો તો ઈ કેવું થઈ જાય છે સુકાઈ જાય છે ડ્રાય થઈ જાય છે તો તમારે એને ભેજવાનું ભીનું રાખવું જરૂરી છે તો તમે કહેશો મેડમ આપણે પાણીમાં રાખીએ તો પાણીમાં રાખીએ તો એ એમાં સડો ઉત્પન્ન થાય કોહવાવાની પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય તો આવા જો કોઈ ઘટકને જેનું સ્થળાંતરણ કરવાનું હોય ટ્રાન્સપોર્ટ કરવાનું હોય તો આવા જો ઘટકને વચ્ચે ફિટ કરી દેવાનું ક્યાં હોય ત્યાં મોસ્ટ હોય ત્યાં તો એની જે કેપેબિલિટી છે એના લીધે એ શું થશે કોઈ પણ પ્રકારના આવા ઘટકોને નુકસાન થયા વગર એનું શું થઈ શકે છે ત્યાંથી સ્થળાંતરણ થઈ શકે છે અને આ તમે તમને સમજાવી દીધું આ મેં થોડું એક્સપ્લેન કર્યું તમને એવું લાગે કે તમારે થોડુંક વધારે લખવું છે તો તમારી રીતના લખી નાખજો બરાબર અને લાસ્ટ ફંક્શન છે એનું એ શું બનાવે જગ્યા ઉપર અથવા સ્થળ જ જગ્યાઓ ઉપર આવું એના કરતા સારો પણ લખે જમીન પર છાતડી બનાવે કેવી રીતના લખશું છ મેટ બનાવે ચલો ને છાતડી તમે તમારી રીતે લખજો બરાબર તમારા મેડમ ચકલી નો છ અને એમાં થોડીક થોડું પ્રોબ્લેમ થાય છે સમજી લેજો મેટ બનાવે એક લેયર બનાવે આવરણ બનાવે બરાબર અને એ જે આવરણ છે એ શું કરે ઉપરથી વરસાદ આવ્યો બરાબર તો એ શું કરશે જમીનનું ધોવાણ અટકાવશે જો એમનમ જમીન હોત તો આખી સમજાય છે મારી વાત એમનમ જમીન હોત તો ઉપરથી વરસાદ આવત જમીન ધોવાતી છે પરંતુ આ ટાઈપના જે શું થાય એક પ્રકારનું મેટ બનાવે આખો એક પથરા એ હોય ખાસ કરીને માર્કિન્સિયા જેવી વનસ્પતિઓ છે દ્વિઅંગી વનસ્પતિઓ એ શું થાય આખી પથરાઈ જાય અને વરસાદના લીધે અને એક બાજુ હશે અંડકોષ પણ દ્વિઅંગીઓ
બે પ્રકાર પડે છે એક છે લિવરવર્ટ અને બીજું છે ઇમોસ એક શું છે લિવરવર્ટ અને બીજું હશે ક્યુ હશે મોસ હિટેરોક્સિડા અને બાયોક્સિડા હિટેરોક્સિડા અને બાયોક્સિડા લિવરવર્ટ અને મોસ એવા બે પ્રકાર પડે છે કોના દ્વિઅંગીઓના એવા બે પ્રકાર કોના પડે છે દ્વિઅંગીઓના ક્યુ એની અંદર સૌથી પહેલા છોકરાઓ આપણે કોની શરૂઆત કરી દઈએ છીએ લિવરવર્ટની એના પહેલા સૌથી પહેલા આપણે કોની વાત કરીએ છીએ લિવરવર્ટ શું છે લિવરવર્ટની અંદર તો કે લિવરવર્ટ એ किनारो हमेशा केवो हशे पानी वाळो अथवा भीज वाळो